સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. એકદમ ટૂંકા ગાળાના પાક અને ધાન્ય પાકની પસંદગી કરવામાં આવે તો બાજરાનો પાક છે એ ટૂંકા ગાળાનો અને ઓછો ખર્ચાળ અને ઉત્તમ પાક આપણી સમક્ષ આવે છે. તો ખાસ કરીને આપણે અન્નદાતામાં બાજરા વિશે થોડીક જાણકારી મેળવીએ ત્યારે ચોમાસું બાજરાની અંદર હાઇબ્રિડ બાજરાનું આપણે વાવેતર કરી શકીએ છીએ. એમની અંદર બાજરાની સરકાર માન્ય 3-4 જાત છે એ આપણે વાવેતર કરી શકીએ છીએ. મિત્રો, બાજરાના વાવેતર માટે બીજની પસંદગી એ મહત્તમ ઉત્પાદન મેળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમાં ચોમાસું બાજરાની વાવણી માટે મોડી પાકતી જાતોમાં GHB 558 અને GHB 732ની વાવણી કરી શકાય છે. તેમજ જો મધ્યમ પાકતી જાતની પસંદગી કરવી હોય તો GHB 744 સારી જાતો છે. તેમજ વહેલી પાકતી જાતોમાં GHB 538 અને GHB 719 નંબર મુખ્ય જાતો છે. ચોમાસામાં જો વાવણી લાયક વરસાદ 15 જુલાઈ પછી થાય તો વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું સલાહભર્યું છે. આ 3-4 જાતો છે એ વધુ ઉત્પાદન આપતી જાતો છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી એવી ધરાવે છે. તો આપણે આ જાતોનું બાજરાનું વાવેતર કરી અને ટૂંકા ગાળાની અંદર આપણે પાક લઈ શકીએ છીએ. જ્યારે પણ વાવણી લાયક વરસાદ થાય ત્યારે ધાન્ય પાકોની જ્યારે પસંદગી કરવાની આવે તો બાજરાનું વાવેતર આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો બાજરો 1 હેક્ટરે 4 કિલો જેવો આપણે અંદાજે વાવીએ તો વ્યવસ્થિત એનું વાવેતર થઈ શકે છે અને ઓછો પારવવો પડે. એટલે આ પ્રમાણે એનું સરકારનું નિયત માપ 4 કિલો જેવું છે 1 હેક્ટરની અંદર. તો એ પ્રમાણે આપણે બિયારણનું આયોજન કરી અને ખરીદી કરવી જોઈએ. બાજરાનું વાવેતર ક્ષારીય ભાસ્મિક કે ભાસ્મિક જમીનમાં કરવાનું હોય તો બિયારણનો દર 6 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવાથી પૂરતા પ્રમાણમાં છોડની સંખ્યા મેળવી શકાય છે. જે વિસ્તારમાં બાજરાના પાકમાં શરૂઆતના દિવસોમાં જ ગાભમારાની ઈયળનો ઉપદ્રવ રહેતો હોય તો પણ બીજનો દર સવાયો રાખીને 20-25 દિવસે પારવણી સમયે ઉપદ્રવયુક્ત છોડ ઉપાડી લેવાથી સારું નિયંત્રણ મળે છે. મિત્રો, બાજરાનું વાવેતર અંતર જોઈએ તો હળકી રેતાળ તેમજ ઘોરાડું જમીનમાં વાવેતર અંતર 45 સેન્ટીમીટર રાખવામાં આવે છે, જ્યારે કાળી અને મધ્યમ કાળી જમીનમાં વાવેતર અંતર 60 સેન્ટીમીટર રાખવામાં આવે છે. વાવેતર બાદ પારવણીની ક્રિયા ઉપર વાત કરીએ તો પાક જ્યારે 15-20 દિવસનો થાય ત્યારે બે છોડ વચ્ચેનું અંતર 10-12 સેન્ટીમીટરનું રહે તે પ્રમાણે વધારાના નબળા, રોગ અને જીવાત લાગેલ છોડને ખેંચી કાઢવા. પાક ઉગ્યા બાદ 10-15 દિવસથી નિંગલમાં આવે ત્યાં સુધીમાં પાક નીંદણના નિયંત્રણ માટે અને જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે તે માટે 2-3 આંતરખેડ કરવી. જે વિસ્તારમાં મજૂરોની અછત હોય તે વિસ્તારમાં નીંદણનાશક દવા એટ્રોઝોન હેક્ટર દીઠ 0.5 કિલોગ્રામ સક્રિય તત્વ મુજબ વાવણી બાદ તુરંત જ પરંતુ બીજના સ્ફુરણ પહેલાં 500 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ત્યારબાદ એમની અંદર ખાતર નાખવાની અંદર બહુ બધું ખાતર એમાં જોતું નથી, એટલા માટે આપણે 1 હેક્ટરે 40 કિલો ફોસ્ફરસ અને 40 કિલો નાઇટ્રોજન બંને આપણે એને પાયામાં આપીએ 1 હેક્ટરે, એટલે એ ખાતર ઇનફ થઈ જાય છે એના માટે, એ પાક માટે. ત્યારબાદ બાજરો થોડોક ફૂટ થઈ જાય અને દાંડલીએ ચડતો હોય ત્યારે એક વખત એને પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન આપણે 40 કિલો આપીએ એટલે એ બાજરાનું દાંડો ટૂંકમાં વ્યવસ્થિત થઈ જાય અને આપણો પાક હરોભરો થઈ જાય. એટલે આ બે ટૂંકમાં ખાતર, કુલ ખાતર 1 હેક્ટરે 80 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ, એટલે એકદમ નિયમિત ખાતરમાં આપણે આપણો પાક વાવી અને આપણું ખેતર વાવી શકીએ છીએ ઓછા ખર્ચે અને આપણે એનું સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ ધાન્ય પાકોમાં. મિત્રો, ચોમાસું બાજરામાં સેન્દ્રીય ખાતરનું મહત્ત્વ પણ આગવું છે. સેન્દ્રીય ખાતર વધુ ઉત્પાદન મેળવવા માટે મુખ્ય તત્વ છે. જે જમીનનું પ્રત સુધારી તેમાં થતી જૈવિક પ્રક્રિયાઓ માટે જવાબદાર સૂક્ષ્મજીવોની સંખ્યાને જાળવવા, ભેજ સંગ્રહ શક્તિ વધારવા, જમીનનો અમ્લતા આંક જાળવી રાખવા,
આપેલ ખાતરના કાર્યક્ષમ ઉપયોગમાં અને જમીનની તંદુરસ્તી જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે બાજરાનો પાક ખેડૂતો જ્યાં હલકી જમીન હોય ત્યાં ઉગાડતા હોય છે. તેવા સંજોગોમાં સેન્દ્રીય ખાતર આવી ખરાબ જમીનમાં ઉમેરવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. અત્રેના કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા અખતરાવના પરિણામો પરથી સિદ્ધ થયેલ છે કે હેક્ટર દીઠ 10 ટન છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલા જમીનમાં ભેળવવાથી ઉત્પાદનમાં અસરકારક વધારો કરી શકાય છે અને જમીનની ઉત્પાદકતા પણ જળવાઈ રહે છે. મિત્રો, ચોમાસુ બાજરામાં જૈવિક ખાતરની વાત કરીએ તો સંશોધનના પરિણામે તારણ કાઢવામાં આવેલ છે કે બાજરાના પાકમાં 4 કિલોગ્રામ બિયારણનો 20 ગ્રામ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાઇરિલમ કલ્ચર વડે બીજ માવજત આપી વાવેતર કરવામાં આવે તો ભલામણ કરેલ નાઇટ્રોજનયુક્ત ખાતરનો અડધો જથ્થો બચાવી શકાય છે. મિત્રો, આ પાકમાં આંતરપાક વિશે વાત કરીએ તો ઉપલબ્ધ જમીનમાંથી મહત્તમ આવક મેળવવા તેમજ જોખમ ઘટાડવા માટે બાજરા સાથે મગ, તુવેર, ગુવાર જેવા પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરી વધુ આવક મેળવી શકાય છે. અને બાજરાનું પાક ટૂંકા ગાળાનો, મતલબ કે આપણે 2-2.5 મહિનામાં બાજરો તૈયાર થઈ જાય છે. 2 ફાયદા થાય છે. એક તો ધાન્ય પાક છે, એટલે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી છે બાજરો, અને ત્યારબાદ એની અંદર ચારો પણ સારો એવો મળે છે. ત્રીજો ફાયદો એનો એ છે કે બિયારણ પણ એટલું બધું જોઈતું નથી અને ખર્ચાળ નથી. અને ચોથા ફાયદાની વાત કરીએ તો એની અંદર ખાતર પણ એટલું બધું જોતું નથી. અને બાજરાની અંદર 2-3 વખત તમે આંતરખેડ કરો એટલે નિંદામણથી પણ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી એમાં કોઈ એટલું બધું નિંદામણ થવાના શક્યતાઓ ઓછી હોય છે. એટલા માટે આ પાકોની પસંદગી કરવી બહુ એટલે બહુ હિતાવહ છે ધાન્ય પાકની અંદર. આપણા રાજ્યના ખેડૂતો વિવિધ પ્રકારના પાકોનું આયોજન વર્ષભર કરતા હોય છે અને જેમાંથી વધુ આર્થિક નફો મેળવવા માટે તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. ધાન્ય વર્ગમાં અગત્યના એવા બાજરીના પાકનું વાવેતર પણ આપણા રાજ્યના ખેડૂત મિત્રો કરતા હોય છે. આવા પાકનું સારું તેમજ ગુણવત્તાસભર ઉત્પાદન લેવા માટે આપણે તેની વાવણી તેમજ પાક સંરક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન આપતા હોઈએ છીએ. તેમજ હાલના સમયમાં બાજરીના પાકના શરૂઆતના દિવસો ચાલી રહ્યા છે કે જે દરમિયાન છોડનો સારો ઉગાવો મેળવવા માટે તેમાં કરવામાં આવતા વિવિધ ખેડ કાર્યો સમયસર કરવા જરૂરી છે, જેમાં પૂરતી ખાતર, પિયત તેમજ નિંદણ નિયંત્રણ જેવા કાર્યો મહત્વના છે. જો આ ખેડ કાર્યો કરવામાં સમય સૂચકતા ન જળવાય તો તેની અસર પાકના વિકાસ ઉપર જણાય છે, તેમજ સમય જતાં ઉત્પાદન ઉપર ખરાબ અસર પડતી હોય છે, જે વધુ નફો મેળવવામાં માટે મોટો અવરોધ ઊભો કરી શકે છે. તો આવા મહત્વના પાકમાં જરૂરી એવા ખેડ કાર્યોમાં નિપુણતા કેવી રીતે દાખવવી તે વિશે વિસ્તૃત ચર્ચા કરીએ આજની અન્નદાતાની આ પ્રસ્તુતિમાં. ખેડૂત મિત્રો, આપણા રાજ્ય ગુજરાતમાં સારું એવું હવામાન હોવાથી આપણા દરેક વિસ્તારના ખેડૂતો હવામાન મુજબ બધા જ પાકો લેતા હોય છે. હાલના સમયમાં મિત્રો, આપણે ચોમાસું બાજરીની વાવણી કરી હશે અને આ વખતે આપણા ખેતરમાં આ પાક લહેરાઈ રહ્યો હશે, તો આ વખતે બાજરીમાં કરવાના થતા કાર્યો વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. જે મિત્રોને વરસાદ ખેંચાતા મોડી વાવણી કરવાની હશે તેઓ બાજરીની GHB 538 જાતનું વાવેતર કરી શકે છે, કેમ કે આ જાતનું 15-20 જુલાઈ સુધીનું વાવેતર કરી શકાય છે. જો મિત્રો આ વખતે ખેતરમાં કરવાના ખેત કાર્યો વિશે ચર્ચા કરીએ તો આ વખતે પારવણી, ખાલાપુરવા, નિંદામણ તેમજ પૂરતી ખાતરોનો જથ્થો આપવાનું કાર્ય કરવાનું રહેશે. મિત્રો, સારું ઉત્પાદન લેવા માટે આપણે પ્રતિ એકમ છોડની સંખ્યા જાળવવાની હોય છે, તેથી જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ હોય ત્યારે પારવણી કરવી જોઈએ, તેમજ જ્યાં ખાલા દેખાતા હોય ત્યાં છોડ ચોંપી ખાલા પૂરી દેવા જોઈએ. આગળ વાત કરીએ તો મિત્રો, ચોમાસુ પાકમાં નિંદામણનો ઉપદ્રવ વધારે પડતો જોવા મળે છે. એ આપણા મુખ્ય પાક સાથે હવા, પ્રકાશ, પોષક તત્વ તેમજ ભેજની લભ્યતા માટે અંદરોઅંદર હરીફાઈ કરે છે, જેથી પ્રતિ એકમ ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. આ માટે ચોમાસું બાજરીના પાકમાં 1-2 વાર હાથથી નિંદામણ કરવું તેમજ આંતરખેડ કરવી પણ જરૂરી હોય છે. એનાથી જમીનમાં હવાની અવરજવર વધવાથી છોડનો વિકાસ સારો થાય છે અને નિંદામણનું નિયંત્રણ પણ આંતરખેડથી કરી શકાય છે. હવે મિત્રો, ચોમાસું બાજરીના પાકમાં પિયત વિશે વાત કરીએ તો પિયતની જરૂર હોતી નથી, પણ જે વિસ્તારોમાં વરસાદની ઉણપ હોય ત્યાં કટોકટીની અવસ્થાએ જરૂરી પિયત આપવું તેમજ જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવું એ અગત્યની વસ્તુ છે, કેમ કે મિત્રો
બાજરી એ ઓછા પાણીમાં થતો પાક છે, જેથી કરીને જો વરસાદ વધારે હોય તો ખેતરમાંથી વધારાના પાણીનો નિકાલ કરવો જરૂરી હોય છે. હવે મિત્રો, જો પૂરતી ખાતરોની ચર્ચા કરીએ તો આ વખતે 40 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ એકરે આપવાનું રહે છે. આ ખાતર ચાસમાં આપવું જોઈએ, જેથી છોડને ખાતરનો પૂરો લાભ મળી શકે છે અને સારો વિકાસ પામે છે. મિત્રો, ચોમાસું બાજરીના પાકમાં રોગજીવાતની વાત કરીએ તો આ સમય ગાભ મારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. બીજા બધા રોગજીવાત પાકની અંતિમ અવસ્થાએ આવે છે, પણ પાકની શરૂઆતની અવસ્થામાં ડૂક કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે, જેથી છોડ લંગાઈ જાય છે. તો આ ઈયળના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન કે ક્વિનોલફોસ 20 મિલી દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તો મિત્રો, ચોમાસું બાજરીના પાકમાં આ સમય કરવાના થતા ખેતકાર્યો વિશે જે આપણે ચર્ચા કરી, તેમ સમયસર અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કરવામાં આવે તો આ પાકથી સારામાં સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. આપણા રાજ્યમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને આપણા ખેડૂતો તેમાંથી ઘણું સારું ઉત્પાદન મેળવીને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરતા હોય છે. પરંતુ કોઈ પણ પાકનું સફળ ઉત્પાદન લેવામાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તેમાં કીટકોમાંથી પાકને થતું નુકસાન એક વિકટ પ્રશ્ન છે. આ કીટકોથી પાકને ઘણા મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવતું હોવાથી ખેડૂતોને ઘણી વખત ખોટ ખાવી પડતી હોય છે. તેથી ખેડૂતો તેના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જેથી ખેતી ખર્ચમાં વધારો તો થાય જ છે, સાથે સાથે વાતાવરણને પણ નુકસાન પહોંચે છે. તો મિત્રો, આવા કીટકોનું જો આપણે જૈવિક નિયંત્રણ કરીએ તો આપણે વાતાવરણને નુકસાન પહોંચાડ્યા વગર સારું નિયંત્રણ મેળવીને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પરંતુ બધા મિત્રોને આ બાબતે પૂરતી જાણકારી હોતી નથી, તેથી તેઓને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અન્નદાતા રજૂ કરે છે આ ખાસ અંશ. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખેતી પાકોને નુકસાન કરતા કીટકોના જૈવિક નિયંત્રણ પર વાત કરીશું. તો પ્રથમ જૈવિક નિયંત્રણ એટલે શું તે વિશે જાણીએ તો, નુકસાનકારક જીવાતો પર નભતા પરપક્ષી, પરજીવી અને સૂક્ષ્મ રોગકારકો જેવા કે ફૂગ, જીવાણુ, વાયરસ, પ્રજીવકો વગેરેના ઉપયોગથી નુકસાનકારક તત્વોનું નિયંત્રણ એટલે જૈવિક નિયંત્રણ. ખેતી પાકોમાં નુકસાનકારક જીવાતોના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને આ રીતે ઘણા પાકોમાં જૈવિક નિયંત્રણ દ્વારા સારું એવું નિયંત્રણ મેળવવામાં આવેલું છે. દક્ષિણ ગુજરાતનું ઉદાહરણ જોઈએ તો શેરડીના પાકમાં પાયરીલા નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે, જે શેરડીના પાકને ખૂબ જ નુકસાન કરે છે. તેનું નિયંત્રણ એપિકેનિયા નામના પરજીવી દ્વારા મેળવી શકાય છે. ખેડૂતો જૈવિક નિયંત્રણ અંગે માહિતગાર ન હોવાથી તેનો ઉપયોગ ન કરતા ફક્ત રાસાયણિક દવાઓ એકમાત્ર વિકલ્પ સમજી તેનો ઉપયોગ કરતા હોય છે અને વર્ષો વર્ષ દવાનો ઉપયોગ વધારતા ગયા. તેનાથી ફાયદો થવાને બદલે ખેડૂતોને નુકસાન થવા લાગ્યું અને ઘણા અકલ્પનીય પ્રશ્નો ઉપસ્થિત થયા, જેવા કે કુદરતમાં રહેલ પરજીવી અને પરપક્ષી જીવાતોનો નાશ થયો, ઝેરી દવાઓના અવશેષો ખાદ્ય પદાર્થોમાં રહી ગયા, પરાગનયનમાં ઉપયોગી કીટકોનો નાશ થયો અને પ્રદૂષણ પણ થવા લાગ્યું. આ પ્રશ્નોના નિવારણ માટે વૈજ્ઞાનિકોએ એક નવો અભિગમ સૂચવ્યો, જેને સંકલિત કીટક નિયંત્રણ કહેવામાં આવે છે, જેના દ્વારા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટાડી નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સંકલિત નિયંત્રણની પદ્ધતિમાં જૈવિક નિયંત્રણ પદ્ધતિ એક અગત્યનું અંગ છે. ખેતી પાકોમાં જૈવિક નિયંત્રણની અગત્યતા સમજી તેના સંશોધનની શરૂઆત 60ના દાયકામાં PL 480ની યોજના હેઠળ આણંદ ખાતે થઈ હતી. આ યોજના હેઠળ શરૂઆતમાં ફાયદાકારક કીટકોની ઓળખ અને ખેડૂતો તે અંગે માહિતગાર થાય તે અંગેની પાયાની કામગીરી કરવામાં આવી હતી. તે અંતર્ગત દાળિયા કીટકની બચ્ચા અને પુખ્ત કીટક બંને પરપક્ષી અવસ્થા છે, એટલે આ દરમિયાન તે પોચા શરીરવાળા મોલોમસી, જેસીડ, થ્રીપ, સફેદ માખી, મિલીબગ જેવી જીવાતોના બચ્ચા અથવા પુખ્ત કીટકોને પકડીને તે ખાઈ જાય છે. આ રીતે તે જીવાતોનું કુદરતી નિયંત્રણ કરે છે. આ ઉપરાંત શેરડીની સફેદ માખીની તમામ અવસ્થાનું ભક્ષણ કરી અને તેનું કુદરતી રીતે નિયંત્રણ કરે છે. કરેન્જિયમ નામની જે લેડીબર્ડ બીટલ છે તે સફેદ માખીનું નિયંત્રણ કરે છે. આ પરભક્ષી કીટકોના રક્ષણ માટે આપણે કંઈક કરવું જોઈએ તો આના માટે આપણે તેની વસ્તી સારા પ્રમાણમાં જોવા મળે ત્યારે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં.
આ ઉપરાંત મકાઈ જેવા પાકોનું મુખ્ય પાકો સાથે કે તેની ફરતે તેનું વાવેતર કરવું જોઈએ. આવા પાકમાં અથવા પાકમાં જ્યાં ખાલા હોય ત્યાં તેનું વાવેતર કરવામાં આવે તો તેમની અંદર આ પરભક્ષી કીટક ખૂબ જ સહેલાઈથી રહી શકે છે. કારણ કે આ કીટક ભૂંગળીવાળા પાકોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અને ત્યાં આગળ મોલો હોવાથી તેને ખોરાક મળી રહે છે. આ રીતે મકાઈના છોડની ઉપરની ભૂંગળીમાં તે ખૂબ જ સહેલાઈથી રહી શકે છે. વધારે ગરમ વાતાવરણ હોય તો તે જીવન ટકાવી શકે છે. એટલે કપાસ કે મગફળીના પાકમાં આપણે મકાઈ કે જુવારનું વાવેતર કરીએ તો પણ આ પરભક્ષી કીટકોની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ છીએ. આજે દવાઓના આડેધડ ઉપયોગથી થતા નુકસાન અંગે ખેડૂતો અને વપરાશકારો માહિતગાર અને જાગૃત થયા છે. તેથી દવાઓના વપરાશ વગર અથવા તો તેના ઓછા વપરાશથી નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ કરવા માટે અને તે અંગેની માહિતી મેળવવા માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે. વધુમાં અત્યારના ખેડૂતોનો અભિગમ સજીવ ખેતી તરફ વળતો જાય છે. આવા સંજોગોમાં ખેતી પાકોમાં ફક્ત રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરી અને જીવાતોનું નિયંત્રણ કરવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. શું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ? આપણા રાજ્યમાં વવાતા વિવિધ શાકભાજી પાકો પૈકી મરચી એ એકમ વિસ્તારમાંથી વધારે વળતર આપતો પાક હોવાથી ખેડૂતો તેનું સારા એવા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે. જો મિત્રો આપણે આ પાકમાંથી સારું ઉત્પાદન મેળવવું હોય તો આપણે આ પાકને તેમાં આવતા રોગથી સુરક્ષિત રાખવો જોઈએ, જેમાં પાનના ટપકાના રોગને મુખ્ય રોગ માનવામાં આવે છે. આ એક ફૂગજન્ય રોગ છે જેમાં શરૂઆતમાં પાન પર ભૂખરા રંગના ટપકા જોવા મળે છે અને રોગ વધારે તીવ્ર બને છે ત્યારે આવા ટપકા ફળ પર જોવા મળતા હોવાથી તેવા મરચાના સારા બજાર ભાવ મેળવી શકાતા નથી. તેથી આ રોગને સમયસર નિયંત્રણમાં લેવો ખૂબ જ જરૂરી બની રહે છે. તો મિત્રો, મરચીના પાકમાં આવતા પાનના ટપકાના રોગનું સંકલિત નિયંત્રણ કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે બાબતે વિસ્તારથી માહિતી મેળવવા ચાલો નિહાળીએ અન્નદાતાની આ ઝલક. મિત્રો, આપણે આજે મરચીના પાકમાં આવતા પાનના ટપકાના રોગના લક્ષણો, તેનાથી થતા નુકસાન તથા તેના સંકલિત નિયંત્રણ વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, આ રોગ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે. આ રોગ ફૂગજન્ય રોગ છે અને તે બે પ્રકારની ફૂગથી થાય છે. તેમાંની એક છે અલ્ટરનેરિયા અલ્ટરનેટા અને બીજી છે કોલિટોપ્રિટમ કેપ્સિકમ. આ બંને ફૂગના કારણે મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ થાય છે. આ રોગમાં શરૂઆતમાં છોડના નીચેના પાનમાં ટપકા જોવા મળે છે. પાન પર બદામીથી કાળા કલરના ટપકા જોવા મળે છે. ટપકાની ચારે બાજુ પીળા કલરની રીંગો પણ જોવા મળે છે. ઘણા ટપકા કાળા કલરના જોવા મળે છે, પરંતુ તેની ફરતે પીળા કલરની રીંગો જોવા મળતી નથી. આ ટપકા ફૂગથી થાય છે. આ રોગના કારણે પાકના પાન ખરી પડે છે, તેમજ રોગ જેમ જેમ વધે તેમ તેમ પાન ખરવાનું પ્રમાણ પણ વધે છે. જ્યારે મરચા આવવાની શરૂઆત થાય ત્યારે આ ફૂગ મરચા પર પણ આક્રમણ કરે છે. તેથી મરચા પર પણ ટપકા જોવા મળે છે અને તેના પરિણામે મરચા પણ ખરી પડે છે. પાકા મરચા પર ટપકા થવાથી મરચા ખરે છે, તેમજ ગુણવત્તા પર માઠી અસર પડે છે, જેથી ઉત્પાદન અને ગુણવત્તા ઘટવાથી ખેડૂત મિત્રોને ઘણી આર્થિક નુકસાની વેઠવી પડે છે. તેથી આ રોગને સમયસર નિયંત્રણમાં લેવો જોઈએ. હવે તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો આ રોગ ફેલાવનાર ફૂગ બીજજન્ય હોવાથી બિયારણ પસંદ કરતી વખતે તંદુરસ્ત તથા સર્ટિફાઈડ બિયારણની પસંદગી કરવી જોઈએ. ખેડૂત મિત્રો, મરચીનું ધરુવાળિયું બનાવીએ ત્યારથી જ તંદુરસ્ત ધરુવાળિયું બને તેની કાળજી રાખવી જોઈએ. જેવી કે બીજને વાવતા પહેલા કાર્બેન્ડાઝિમ અથવા થાઇરમ દવા 3 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ વ્યવસ્થિત પટ આપ્યા બાદ વાવેતર કરવું જોઈએ. તેમજ ધરુવાળિયામાં કોઈ પણ રોગ દેખાય તો તેના માટે નિયંત્રણના પગલા સમયસર લેવા જોઈએ. જ્યારે પાકમાં પાનના ટપકાના રોગની શરૂઆત થાય ત્યારે તરત જ ફૂગનાશક દવાઓ જેવી કે પ્રોપિકોનાઝોલ 10 મિલિલિટર અથવા હેક્ઝાકોનાઝોલ 15 મિલિલિટર અથવા મેન્કોઝેબ 30 ગ્રામ પૈકી કોઈ પણ એક દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો તથા દર વખતે એકની એક દવા ન વાપરતા
વારાફરતી દવાનો છંટકાવ કરવો જોઈએ. આમ મિત્રો, ઉપરોક્ત પગલાં લેવામાં આવે તો મરચીના પાકને પાનના ટપકાના રોગથી બચાવી શકાય છે અને મરચીના પાકમાંથી ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી આપણી આવક વધારી શકાય છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A/101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.